પ્રથમઃ પાઠઃ પ્રહેલિકાઃ ઉખાણા. વિદ્યાર્થી મિત્રો, ઉખાણા માટે સંસ્કૃત ભાષામાં પ્રહેલિકાઃ શબ્દનો ઉપયોગ થાય છે, જે આનંદ સાથે જ્ઞાન આપે તેને પ્રહેલિકાઃ કહેવાય છે. આપણે પ્રથમઃ પાઠઃ પ્રહેલિકાઃ ઉખાણાનું આરોહ અવરોહ સાથે ગાન કરીશું. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી ત્યક્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલં ચ બિભ્રન્ન ઘટો ન મેઘ નરનારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દં જાત માત્રા વિનશ્યતિ કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજિહ્વા ન ચ સર્પિણી પશ્ચ ભર્તા ન પાંચાલી યોજાનાતિ સ પંડિત દંતેહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધોપિ પરપાદેન ગચ્છતિ કસ્તુરી જાયતે કસ્માત્ કોહંતિ કરિણાં કુલમ્ કિં કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત્સી પલાયનમ્. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમઃ પાઠઃ પ્રહેલિકાઃ ઉખાણાનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરીએ તથા તેનો ભાવાર્થ સમજીએ. એક. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિઃ ત્વગવસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલં ચ બિભ્રન્ન ઘટો ન મેઘઃ. ભાવાર્થ: તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. ત્રણ આંખોવાળો છે પણ તે ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. પાણી ધારણ કરે છે પણ તે ઘડો નથી કે વાદળ નથી. કહો, તે કોણ? ઉત્તર: નારિકેલમ, એટલે નાળિયેર. વિદ્યાર્થી મિત્રો, નાળિયેર ઝાડની ટોચ પર હોય છે. તેને ત્રણ આંખો અને ઉપર કાચલું હોય છે. તેમાં પાણી પણ હોય છે. બે. નરનારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાતમાત્રા વિનશ્યતિ. ભાવાર્થ: તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે.
છતાં શરીર વગરની છે. મો વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. કહો, તે કોણ? ઉત્તર: છોટીકા, એટલે ચપટી. વિદ્યાર્થી મિત્રો, આપણો અંગૂઠો નર અને વચલી આંગળી નારી, એ બંને વચ્ચે ચપટીનો જન્મ થાય છે. તેને શરીર જ હોતું નથી, વળી મુખ ન હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ તે નષ્ટ થઈ જાય છે. 3. કૃષ્ણમુખી ન માર્જારી, દ્વિજિહ્વા ન ચ સર્પિણી, પંચભર્ત્રી ન પાંચાલી, યો જાનાતિ સહ પંડિતઃ. ભાવાર્થ: તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, અને બે જીભવાળી છે પણ સાંપણ નથી, તે પાંચ પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી, તેને જે જાણે છે તે પંડિત છે. ઉત્તર: લેખની, એટલે કલમ, શાહીવાળી પેન. વિદ્યાર્થી મિત્રો, કલમનું મુખ શાહીવાળું થવાથી કાળું હોય છે. કલમની ટાંકનો આગળનો ભાગ કપાયેલો હોય છે અને કલમને પકડનારા પાંચ આંગળાને તેના પાંચ પતિઓ સાથે સરખાવેલ છે. 4. દંતૈર્હિનઃ શિલાભક્ષી, નિર્જીવો બહુભાષકઃ, ગુણસ્યુતિ સમૃદ્ધોપિ પરપાદેન ગચ્છતિ. ભાવાર્થ: જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે, જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ બોલ કરે છે, જે દોરીથી વીંટડાયેલું છે અને બીજાના પગ વડે ચાલે છે, કહો, તે કોણ? ઉત્તર: પાદરક્ષકઃ, એટલે જોડો કે બૂટ. વિદ્યાર્થી મિત્રો, બૂટને દાંત નથી હોતા, તો પણ કાંકરાને ચગદી નાખે છે. બૂટમાં જીવ હોતો નથી, છતાં તે બહુ અવાજ કરે છે. તે દોરીથી વીંટડાયેલો હોય છે અને તે માણસના પગે ચાલે છે. 5. કસ્તુરી જાયતે કસ્માત, કો હંતિ કરિણામકુલમ, કિમ કુર્યાત કાતરો યુદ્ધે, મૃગાત સિંહઃ પલાયનમ. ભાવાર્થ: કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? કાયર માણસ યુદ્ધમાં શું કરે? હરણમાંથી? સિંહ? પલાયન. ઉત્તર: મૃગાત. કસ્તુરી મૃગાત જાયતે, કસ્તુરી હરણમાંથી ઉત્પન્ન થાય છે. સિંહઃ: સિંહઃ હંતિ કરિણામકુલમ, સિંહ હાથીઓના ટોળાને મારી નાંખે છે. પલાયનમ: કાતરો યુદ્ધે પલાયનમ કુર્યાત, કાયર યુદ્ધમાં પલાયન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રહેલિકા અંતરાલાપનું ઉદાહરણ છે. અહીં 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્રણેય પ્રશ્નોના જવાબ પણ આ શ્લોકના જ 4 ચરણમાં ક્રમશઃ આપવામાં આવેલ છે. આવી પ્રહેલિકાને અંતરાલાપ કહે છે. અહીં પૂછાયેલા 3 પ્રશ્નો આ મુજબ છે. 1. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? 2. હાથીઓના ટોળાને
કોણ હણે છે? ત્રણ, કાયર યુદ્ધમાં શું કરે છે? શ્લોકના જ ચોથા ચરણમાં આપેલા જવાબ ક્રમશઃ આ મુજબ છે. એક, હરણમાંથી. કસ્તુરી હરણની નાભીમાંથી ઉત્પન્ન થાય છે. બે, સિંહ. ત્રણ, પલાયન. આગળના તાસ પર જ